નમસ્કાર મિત્રો ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે અંગ્રેજી સ્પેલિંગ તેના ઉચ્ચાર અને ગુજરાતી અર્થ ચિત્ર સાથે આજના વિડીયોની અંદર આપણે જોશું આજના વિડીયોની અંદર સ્પેલિંગ નંબર છસો અગિયારથી છસો વીસ સુધીનો સમાવેશ કરેલો છે અને વિડીયોનો ભાગ નંબર બાસઠ છે તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ સ્પેલિંગ નંબર છસો અગિયાર જેસ્મિન જે એસ એમ આઈ એન ઈ જેસમિન એટલે જાય અથવા જુ જે એ એ એસ એમ આઈ એન ઈ જેસમિન એટલે જાય અથવા જુ એનું ચિત્ર પણ તમે જોઈ શકો છો ત્યારબાદનો સ્પેલિંગ લોટસ એલ ઓસ લોટસ એટલે કમળ એલ ઓ ટી યુ એસ લોટસ એટલે કમળ ત્યારબાદનો સ્પેલિંગ કેના સી એ ડબલ એન એ કેના એટલે સુંદર પાંદડાવાળું ખુલતું પીળું લાલ કે નારંગી રંગનું ફૂલ સુંદર પાંદડાવાળું ખીલતું એ પીળા કલરનું હોય લાલ કે નારંગી રંગનું હોય તો એને અંગ્રેજીમાં કેના તરીકે ઓળખવામાં આવે અથવા એને દેવ કેળ પણ કહેવાય અથવા કરદળ પણ કહેવાય ચિત્ર અહીં તમે કેનાનું જોઈ શકો છો ત્યારબાદનો સ્પેલિંગ મોગરા એમ ઓ જી આર એ મોગરા એટલે મોગરો એમ ઓ જી આર એ મોગરા એટલે મોગરો ત્યારબાદનો સ્પેલિંગ વોટર લીલી ડબલ્યુ એ ટી ઈ આર એલ આઈ એલ વાય વોટર લીલી એટલે કમળ ડબલ્યુ એ ટીઆર એલ આઈ એલ વાય વોટર લીલી એટલે કમળ વોટરનો અર્થ પાણી થાય ડબલ્યુ એ ટી આર ત્યારબાદનો સ્પેલિંગ પેરી વિન્કલ પી ઈ આર આઈ ડબલ્યુ આઈ એન કે એલ ઇ પેરી એટલે બારમાસી પી ઈ આર આઈ ડબલ્યુ આઈ એન કે એલ ઇ પેરી એટલે બારમાસીનું ફૂલ ત્યારબાદનો સ્પેલિંગ ચંપક સી એચ એ એમ પી એ કે ચંપક એટલે ચંપુ સી એચ એમ પી એ કે ચંપક એટલે ચંપો ત્યારબાદનું સ્પેલિંગ ટ્યુલિપ ટી યુ એલ આઈપી ટ્યુલિપ એટલે કમળની જાતનું ઘંટાકાર ફૂલ એનું ચિત્ર પણ તમે જોઈ શકો છો ટીયુ એલ આઈ પી ટ્યુલિપ એટલે કમળની જાતનું ઘંટાકાર ફૂલ ત્યારબાદનું સ્પેલિંગ બ્લૂ બ્લૂ બેલ્સ બી એલ યુ ઇ બી ઈ ડબલ એલ એસ બ્લૂ બેલ્સ એટલે ભૂરા ઘંટાકાર અથવા વગડાઉ ફૂલો ચિત્ર પણ તમે એનું જોઈ શકો છો આ જંગલની અંદર ટૂંકમાં ઉગેલા છે બી એલ યુ ઇ બી ઈ ડબલ એલ એસ બ્લૂ બેલ્સ એટલે ભૂરા ઘંટાકાર વગડાઉ ફૂલો ત્યારબાદનો સ્પેલિંગ છેલ્લો સ્પેલિંગ ઓલી એન્ડર ઓ એલ ઇ એ એન ડીઈ આર ઓલી અંડર એટલે કરેણ ઓ એલ ઇ એ એન ડી ઈ આર ઓલી એન્ડર એટલે કરેણ જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત